ઓડિશા ટ્રેન દુર્ઘટનાના 288 લોકોના મોત, હજારો ઉપર ઘાયલ. ગઈકાલે રાત્રે ઓડિશાના બાલાસોર પાસે ટ્રેન દુર્ઘટના ઘટી હતી, જેમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 1000 ઉપર લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે. 20 વર્ષના ગાળામાં સૌથી મોટી ટ્રેનની દુર્ઘટના હોવાનું મનાઈ રહ્યું છે. 3 ટ્રેનો એકબીજા સાથે ટકરાઈ હતી, ત્યારે મરણ જનારને રેલવે તરફથી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ઘાયલોને 50,000ની સહાય જાહેરાત કરવામાં આવી છે. રેલવે મંત્રી વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. મોટી દુર્ઘટનાથી ઉચ્ચ સ્તરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બચાવ કાર્યમાં સેના પણ જોડાઈ છે અને બચાવ કાર્ય હાલ ચાલુ છે. ભાજપ દ્વારા આજના તબક્કાના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ઓડિશામાં આજે એક દિવસીય શોક જાહેર કરાયો છે. ગુજરાતના સીએમ દ્વારા પણ આજના તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.